કોરોના મહામારીએ ફરી આતંક મચાવ્યો છે અને જ્યાં જુઓ ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે ડીસા નજીક આવેલા જુનાડીસા ગામની તો જુનાડીસા ગામમાં નગરપાલિકાના ઘન કચરાના નિકાલના પ્લાન્ટમાં ફરી એકવાર આગ લાગતા ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે વર્ષ બે હજાર ત્રણ ચારમાં તત્કાલીન જિલ્લા કલેક્ટરે જુનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજી વોડાની અંદાજે દસ એકર જમીનમાં જુનાડીસાના ડીસા નગરપાલિકાના ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધી હતી જેના પગલે ગ્રામજનોએ ગુજરાત હાઈકોર્ટ અને ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ પણ દાખલ કરી હતી જે હાલમાં ન્યાયિક પ્રક્રિયામાં છે તેમજ નગરપાલિકાને આ મુદ્દે કોર્ટ અને પ્રશાસન દ્વારા વારંવાર ફટકાર છતાં દરરોજ પંદરસોથી બે હજાર ટન કચરો આડેધડ નાખવામાં આવે છે પ્લાન્ટમાં લાખો રૂપિયાની મશીનરી વસાવી છે છતાં કચરાનો યોગ્ય નિકાલ પણ કરાતો નથી એટલું જ નહીં પાલિકા દ્વારા અવારનવાર કચરાનો ડગ ન દેખાય તે માટે આગ પણ લગાડવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે તે મુજબ છેલ્લા ત્રણેક દિવસથી પ્લાન્ટમાં ફરી એકવાર આગ લાગી છે જેના ઝેરી ધુમાડાના ગોટેગોટા ઉઠતા પ્રદૂષણની માત્રા ચિંતાજનક હદે વધી પડી છે જેને લઈ હાઈવે ઉપર વાહન ચાલકોને નીકળવું મુશ્કેલ થઈ ગયું છે કોરોના મહામારીના આતંક વચ્ચે ગામમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે જેથી ગામ લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે